नमस्कार दर्शक मित्रों, हूँ मोहसिना दादू। मारा आजना आपना प्रणाम सलाम नमस्कार। तो आज आप जे बात हवे डिस्कस करवा जई रिया छे, मारो आजनो सब्जेक्ट छे बाळकोना शिस्त पालन मा माँ बाप नी भूमिका। मित्रों अत्यारे हाल जोवा जाइए तो समय ना वहाणना साथे घणा बधा चेन्जिस आपड़ा लाइफ स्टाइल में आपड़ा जीवन तरीका में आवी रह्यो छे। अने एना कारणे बाळकोना घडतरनो तो जेवा कहेवाय के बहुज बधायना अलग अलग पर्स्पेक्टिव अने अलग अलग एस्पेक्ट्स आपड़ा सामे आवी रह्या छे। ज्यारे आपणे पहेलाना समयनामां डिसिप्लिननी वात करीए तो एक नेचर जे छे ए पूरेपूरी रीते डिसिप्लिन पर आधारित छे। एटले प्रकृति नी सवार सांज थवी, एक ज समयना गाड़ा होवू, मीन्स नियत समय ज सूरज अने चांद उगे छे। जो कदाच थोड़ो दिवस मोटो अने थोड़ो दिवस नानो थई जाए, रात लांबी अने टूंकी थई जाए, तो आपणे विचारी शकीए छे के आ आपणी दुनियानुं कया दिशामां जई शके छे। तो जे डिसिप्लिन छे ए तो आपणे पहला वस्तु तो छे के नेचरमांथी जे सौथी प्रकृतिमांथी सौथी पहला जे शीखवा जेवुं छे ए ज ए डिसिप्लिन छे, शिस्त अनुशासन। ज्यारे आवा शब्दो आपणा काने पड़ता હોય છે, શિસ્ત છે, અનુશાસન છે, તો એના મીન્સ એક પ્રકારની એના અંદર એક સ્ટ્રિક્ટનેસ આવી જતી હોય છે કે એક જેવું હોય કે એવું પરિવાર અથવા એવું વ્યક્તિ જે જબરજસ્તી કરતું હોય અને જેનાથી હુકમ ચલાવે અને બધા કીધું હોય અને માને અને કોઈની એના સામે હિંમત ના ચાલે, આ એક પ્રકારનો એક જૂનો કોન્સેપ્ટ આપણા મગજમાં આવી રહ્યો છે જ્યારે ડિસિપ્લિન અનુશાસન શિસ્તની આપણે વાત કરવામાં આવે છે ત્યારે। મિત્રો પહેલાં તો નો આ જમાનાની જ્યારે હું મીન્સ આપણે પહેલાંની વાત કરી જેથી કરીને કમ્પેરેટિવલી આપણે શું શું હવે ચેન્જીસ કરવા જોઈએ એના તરફ આપણે આગળ વધીશું। એટલે પહેલાંની જ્યારે આપણે વાત કરીએ પહેલાંના સમયમાં તો એક જોઈન્ટ ફેમિલીનું અસ્તિત્વ હતું જેમાં બાળક હોય, મીન્સ બે ચાર ભાંડુઓ સાથે ભાઈબંધ હોય, મા બાપ હોય, વડીલ તરીકે દાદા દાદી હોય, ચાચા ચાચી કે પછી બીજું ઘર ભર ભરેલું હોય, એમના સંતાન હોય એટલે કઝિન્સ હોય, એટલે આવી રીતે એક પ્રકારનું ઉષ્મા અને એવું વાતાવરણ રહેતું હતું। હવે જ્યારે આજના સમયના અંદર મીન્સ એ વખતે દરેકની ડ્યુટી છે, મીન્સ સવારે ઉઠવાથી નિત્યક્રમથી લઈને દરેકનું જે કામનું તંત્ર હતું એ બધું જવાબદારી પણ વહેંચાયેલી રહેતી હતી અને આવી રીતનું ચાલતું હતું। હવે જ્યારે આપણે આજના સમયની વાત કરીએ ત્યારે એ જે વસ્તુ છે મીન્સ ઘણી અંશે બદલાઈ ગઈ છે। અત્યારે હાલ ન્યુટ્રિયલ મીન્સ ફેમિલી છે કે યુનિફાઈડ ફેમિલી જેને આપણે કહી શકીએ કે એક મીન્સ બાળક છે, મીન્સ પહેલાં ત્રણ બાળક કે બે બાળક, હવે તો એક બાળકની વાત આવી ગઈ છે, અને બીજું એ છે એક યા બે અને સાથે પેરેન્ટ્સ હોય, અને જેથી કરીને મીન્સ બાળક જે થઈ જાય છે એ એના ઘણી બધી વસ્તુ એને મળતી બંધ થઈ જાય છે। રિલેશન્સની આની અંદર વાત કરીએ, ઘણી બધી વસ્તુ જે પહેલાં ઓટોમેટિકલી એ ડિસિપ્લિનમાં અથવા એની રીતે શીખી લેતું હતું હવે એને બહારથી આપણે સમજાવવું પડે એવી પોઝિશન આવી છે। અને એના કારણે શું થાય કે યુનિફાઈડ ફેમિલીના અંદર હવે મીન્સ જ્યારે એક બાળક હોય ત્યારે મા બાપ પોતે એક એવું ઈચ્છે છે કે એનું બાળક જે છે મીન્સ બધી એની એક્સપેક્ટેશન અને જીવન જીવવાનું આખું એનું મીન્સ જે કેન્દ્રબિંદુ થઈ જાય છે, ફોકસ જેને કહેવાય છે, એ બાળક બની જતું હોય છે। અને એના કારણે એક એક એવો એ માહોલ મીન્સ ઘરના અંદર સર્જાય કે દરેક મીન્સ બાળકને જે છે એક આપણે એટલી બધી એના પ્રત્યેથી એક્સપેક્ટેશન્સ હોય અને સાથે સાથે આપણે એટલી બધી એના સાથે મીન્સ ધ્યાન બિંદુ અને લાગણી આપણે એટલી જોડાયેલી રહે છે કે આપણે એના જે નેચરલ વેમાં એ મોટો થવો જોઈએ, નેચરલ વેમાં જે ડિસિપ્લિન્ડ એના અંદર આવવું જોઈએ એ આપણે મીન્સ આપણા માટે આપવું એ વખતે આવા સંજોગોના અંદર ઘણી બધી વસ્તુઓ મીન્સ મુશ્કેલ થતી હોય છે અથવા તો આપણે એને ઘણી બધી વસ્તુ એને ધ્યાનમાં રાખવી પડશે। તો એક પહેલી વસ્તુની આપણે વાત કરીએ કે જે ફેમિલી છે એ પહેલાં તો એમાં બાળક જે આપણે વાત કરીએ કે બાળક છે અને સાથે સાથે પેરેન્ટ્સ છે, તો આ એક બધાનું એક ગઠજોડ છે, ટીમ
બનતી હોય છે. અને જ્યારે પણ ટીમ વર્કની વાત આવે ત્યારે એના નિશ્ચિત રૂલ્સ રેગ્યુલેશન્સ હોય. કોઈ પણ ગેમમાં આપણે જોઈ લઈએ કે સપોઝ આપણે વાત કરીએ કે ફૂટબોલ છે, જ્યારે કે બધાને ખબર હોય કે ભાઈ પ્લેયર ગોલ ત્યારે જ થશે જ્યારે નિશ્ચિત દિશામાં બધા જ ખેલાડી એને લઈ જશે ત્યારે જ એ ગોલ પોસ્ટ સુધી પહોંચવાનું છે. જ્યારે કે આપણે માં એક વસ્તુ કહેતી હોય, બાપનું અલગ કહેવાનું હોય, ત્યારે બિચારું બાળક અમુક વખતે ઘણી વખતે કન્ફ્યુઝ થતું હોય છે. એક આ સિનેરિયો છે. એટલા માટે હું આ વાત કરવા માગુ છું કેમ કે કન્સિસ્ટન્સી અને રૂલ્સ જે હોય, મીન્સ રૂલ્સ એ કોઈ એવા લખેલી વસ્તુ એવું નથી હોતી, પણ એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે બધા ફેમિલી મેમ્બર્સના અંદર, કે જેમાં દરેક મીન્સ એવા એ પ્રિન્સિપલ છે કે જેને બધા માનતા હોય. જ્યારે પહેલાંની વાત કરીએ તો આ પ્રિન્સિપલ્સ અલગ હતા, અત્યારની વાત કરીએ તો પ્રિન્સિપલ્સ ચેન્જ થઈ ગયા છે. ચેન્જ એ રીતે જે રીતે મેં વાત કરી કે એક બાળક છે અને એના કારણે એનું જે મા બાપનું જે ફોકસ છે એ એક જ વસ્તુ સાથે જોડાયેલું, એક જ બાળક સુધી જોડાયેલું હોય છે. એટલે મા બાપ એવું ઈચ્છે છે કે મારું બાળક છે એ સૌથી સારું એજ્યુકેશન લે, સૌથી સારું ભણતર લે, સૌથી સારું એનામાં ગુણ હોય, સૌથી સારું મીન્સ એ ડ્રોઈંગ કરતું હોય, સૌથી સારું એ ભણતું કરતું હોય, ગાતું હોય, ડાન્સ કરતું હોય. અને એ જ રીતે બાળકને આપણે કોમ્પેક્ટ વસ્તુ બનાવવા માગીએ છીએ અને આના કારણે આપણે બાળકને ઘણી બધી વસ્તુઓ જે રીતે એને ટ્રીટ ના કરવો જોઈએ એ રીતે ટ્રીટ કરતા હોઈએ છીએ અને ઘણી બધી વસ્તુઓ જે આપણે એનાથી દૂર રાખી શકતા હોઈએ એ પણ આપણે દૂર રાખી મીન્સ રાખવો જોઈએ કે જેન્યુઅનલી એના માટે જરૂરી ના હોય એવું ના કરવું જોઈએ ત્યારે ઘણી બધી વસ્તુઓ આપણે કરતા હોઈએ છીએ. હવે આપણે એ વસ્તુની વાત કરીએ કે કયા કયા પ્રોબ્લેમ્સ આજના સમયના અંદર આવી છે, મીન્સ આપણે ફીલ કરતા હોઈએ છીએ અને એને પછી એના અમુક સોલ્યુશન વિશેના આપણે વિચારીશું કે આપણે આની શું સોલ્યુશનનું હોઈ શકે છે. તો એક જ્યારે આપણે પ્રોબ્લેમ્સની આપણે વાત કરતા હોઈએ અત્યારના સમયમાં જે ડિસિપ્લિન કે બાળકને ડિસિપ્લિન કેવી રીતે કરવું, હવે પહેલી વસ્તુ તો એ છે કે ડિસિપ્લિનના અંદર આવે શું વસ્તુ, કે ડિસિપ્લિન એ કોઈ જેવી રીતે કીધું કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, મીન્સ મા બાપ એવું ઈચ્છે છે કે આવા સંજોગોના અંદર મારું બાળક આવી રીતનું વર્તન કરે, એ સમય પ્રમાણે ઉઠે, સમય પ્રમાણે મીન્સ પોતાનું કામ કરી લે, પોતાની ડ્યુટી સમજીને એ બધું કરી લે, જ્યારે બોલવા જેવું હોય મીન્સ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે બોલે, અણછાજતું એવું કોઈની જગ્યાએ વર્તન ના કરે, કોઈના સાથે વર્તન ના કરે. આપણે આ એક એવી એક બાઉન્ડ્રી જેવી બનાવીએ કે ધીસ ઇઝ ધ ડિસિપ્લિન ફોર માય સેલ્ફ એન્ડ માય કિડ્સ એન્ડ ફોર માય ફેમિલી, જેના બધાએ જ વસ્તુઓ મીન્સ બધા લોકો એને જોડાવાનું હોય છે. હવે પ્રોબ્લેમ્સ આજના સમયના અંદર એક બાળકને લગતા અથવા ઘણી વખતે આપણે જે જનરલી ફીલ કરતા હોય છે, જે જનરલી હું જોઉં છું અને જે ફીલ કરું છું એ આપની સમક્ષ મૂકું છું. એક તો પહેલી સૌથી પહેલા વસ્તુ હોય છે કે આપણે બાળકને ઓવર પેમ્પરિંગ કરતા હોઈએ. જે ડિસિપ્લિન મૂળ થવાનો ઇનડિસિપ્લિન થવાનો જે છે કે બાળકને ઇનડિસિપ્લિન આપણે કેવી રીતે તરફ પહેલી વસ્તુ તો લઈ જતા હોઈએ છીએ, કેમ કે ડિસિપ્લિન ઇઝ એ ટાઈપ ઓફ મીન્સ એ કહેવાય કે બાળકની જે ઘડતર છે એ એક અકાઉન્ટ એસ્ટાબ્લિશ કરવું એવું થઈ જાય. એટલે કે પહેલાં અકાઉન્ટ જ્યારે આપણે બનાવીએ ત્યારે આપણે ત્યારે જ એના પાસેથી ડેબિટ કરી શકીશું જ્યારે આપણે કશી વસ્તુ ડિપોઝિટ કરી હશે. હવે તો ડિપોઝિશનના અંદર આપણે પહેલાં તો શું શું નાખીએ છીએ, એ ડિપોઝિશન જેવું થશે તો આપણે એને ડેબિટ એવી રીતે કરી શકીશું. તો આપણે એ વિચારીએ કે આપણે ડિપોઝિટ એને કેવી રીતે કરીએ છીએ, એને સિસ્ટમમાં લાવીએ છીએ કેવી રીતે, એના અંદર આપણે શું નાખીએ છીએ જેથી કરીને આપણને કોઈ વખતે પસ્તાવવાનો એના પાસેથી એના વર્તનના રીતે પસ્તાવવાનો વારો ના આવે. તો એક ઘણી બધી વખતે આપણે જ્યાં ચૂક કરતા હોઈએ કે આજના સમયમાં જેને વિચારી શકીએ કે ભૂલ કરતા હોઈએ છીએ, દેટ ઇઝ વન ઓફ ધ થિંગ ઇઝ ઓવર પેમ્પરિંગ, કે આપણે મીન્સ મા બાપ ઘણી વખતે એને જે ઓવર પેમ્પર કરે, મીન્સ જે જ્યારે લાગતું ન હોય ત્યારે દરેક રીતે એને વસ્તુ આવવાની કોશિશ કરે, પછી એના અંદર ઘણી બધી વસ્તુ આવી જાય, એ પણ આપણે એક પછી એક જોઈએ કે લાડ લડાવવા હા ને, એટલે લાડ લડાવવાના અંદર એના અંદર બધી વસ્તુ એ કે જે જ્યારે એ ત્યારથી શરૂ થઈ જાય કે જ્યારે 2 વર્ષનું હોય, એને ખાવું ના હોય, નેચરલ વેમાં એને ભૂખ ના લાગી હોય, છતાંય આપણે એને ખવડાવવાની કોશિશ કરીએ,
હવે ત્યારે જ્યારે તમે એને ડિસિપ્લિન કરાવવા માગો છો ત્યારે એ પોતે એનો મતલબ શું થાય કે તમે એને પોતાની રીતે ઉગતો કરવા માગો છો કે પોતે એ પોતાનો વિકાસ કરી લે, પોતાને જ્યારે ભૂખ લાગે ત્યારે એ હાથથી એને જ્યારે જોઈતું હોય ત્યારે કાઢીને ખાઈ લે. દેટ ઇઝ વન ઓફ ધ બીકોઝ ધીસ ઇઝ ધ કેળવણી, ધીસ ઇઝ ધ ઘડતર. આ ઘડતર છે કે એ એના પગ પર ઉભતો થઈ જાય, એના પગ પર એ ચાલતો થઈ જાય. મા બાપ તરીકે તમારે આટલું કરવાનું છે. પણ આપણે જ્યારે એને જરૂર નહીં હોય ત્યારે જ એના મોંમાં એને ભૂખ જ નથી લાગીને આપણે એને ખવડાવવાની કોશિશ કરીએ, બરાબર? એટલે નેચરથી વિરુદ્ધ જવાની અહીંયા વાત છે. કેમ કે પ્રકૃતિએ એને ઘણી બધી વસ્તુ નેચરલ લર્નિંગ બનાવેલી છે, એના અંદર ઘણા બધા ઇન્સ્ટિંક્ટ નેચરલી ઓલરેડી ઉપરવાળા એને આપેલા છે. તો આવી રીતનો એનો મોડ ફિક્સ કરીને આપણે કે ભાઈ મોડ અપડેટ મીન્સ કરીને મોડ ચેન્જ કરીને આપણે એને વાત કરતા હોઈએ છીએ કે ભાઈ કેમ આવું. એમ એક પહેલી વસ્તુ એ થઈ કે આપણે એને ઓવર પેમ્પરિંગ ના કરીએ. એટલે ઓવર પેમ્પરિંગના અંદર સૌથી પહેલી વસ્તુ તો જે વધારાની ઈચ્છા જે આવે કે જે જરૂર ના હોય ત્યારે પણ એની માગણીઓને સ્વીકાર કરવો. માગણીઓને સ્વીકારના માટે એટલા માટે કે અત્યારે હાલ પહેલાંના સમય કરતાં મીન્સ અલગ અલગ હતું. બાળક ભણવા જતો હતો, જાતે આવતો હતો, કોઈ ટ્યુશન કે એવું કશું જરૂર ન હતી. પણ હવે સિનેરિયો બદલાયો છે. એના પાછળનું રીઝન પણ જે રીતે મેં કીધું કે બધી જ આપણી અપેક્ષાઓ અને આશાઓ છે એક બાળક સાથે જોડાયેલી છે, એટલે આપણે એને અલગ રીતે ટ્રીટ કરીએ છીએ. તો એના વધારે પડતી એની આપણે એના પાસે આશા રાખીએ છીએ, પેમ્પરિંગ કરાવીએ છીએ, લાડ લડાવીએ છીએ. એ સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણે એને જમવાથી લઈને એને ક્યારે ખાવું, શું ભણવું, કેવી રીતે ભણવું, આ બધી વસ્તુઓ જે છે એ એના નેચરના વિરુદ્ધ આપણે ઘણી વખતે લાગતું હોય કે આપણે કરીએ છીએ, જેથી કરીને નેચરલી છે વોટ યુ કાન્ટ એક્સેપ્ટ નેચરલી વન ડે યુ વિલ બી એબ્સોર્બ્ડ વિથ સચ થિંગ્સ એન્ડ યુ વિલ ગો એન્ડ જસ્ટ યોર સેલ્ફ પુટ આઉટ ઇન ધ રેબેલ ફોર્મ. એ રેબેલ કરશે, અંદરથી શું આવશે, રેબેલ આવશે અંદરથી. અંદરથી મીન્સ એ પોતે એ એક્સેપ્ટ નહીં કરી શકે કે કેમ આવું બધું, અને પછી એક ગુસ્સો કે એના અંદર એના ચીડિયાપણું કે પછી એ જોરથી બોલવું કે મોટેથી બોલવું કે પછી ધીરે ધીરે એ શરૂ થતું હોય છે. તો એક પહેલી વસ્તુ તો એ છે કે આપણે એને એની નેચરલ ઇન્સ્ટિંક્ટ તરફ એને લઈ જઈએ. જ્યારે એને ભૂખ લાગે ત્યારે નેચરલી છે કહેશે કે ભાઈ મને ખાવું છે ને આપી દો. જ્યારે એને ભણવું હશે ત્યારે એને તમે એને ભૂખ જગાડવાનો પ્રયત્ન કરો, ના કે એની ભૂખ સંતોષવાનો તમારી રીતે. તો ફર્સ્ટ થિંગ ઇઝ દેટ વી હેવ ટુ સી ધ નેચર ઓફ ધ ચાઇલ્ડ, નેચરલ ઇન્સ્ટિંક્ટ ઓફ ધ ચાઇલ્ડ. વી હેવ ટુ ફોલો ધીસ એઝ અ પેરેન્ટ, વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. અને બીજી વસ્તુ જે એક આવે છે એ વધારે પડતી આશાઓ એની, કે દરેક વસ્તુ જે પણ કે હાજર હજુર આ જોઈએ છે, ઓકે બેટા લઈ આપું છું. ઘણી વખત એવું થાય કે પેરેન્ટ્સમાં ફાધર કહે કે ના અત્યારે હાલ એની જરૂર નથી, પણ માધર કે લઈ આપો ને ભાઈ શું તમને પ્રોબ્લેમ છે આટલાનું તો છે. તો એક આ વસ્તુની વાત છે કે વસ્તુ જે છે એ અફોર્ડેબિલિટીના ઉપર ના આધાર રાખે કે ભાઈ લાવી આપવું, કેમ લાવી આપવું, કેવી રીતે લાવી આપવું, કે શું જરૂર છે. પણ જેન્યુઅલી જુઓ કે ખરેખર એને એની વસ્તુની જરૂર છે. દરેકે દરેક એની વિશ એક્સેપ્ટ કરવાની નથી અહીંયા. અને આવું તમે કરશો તો આપણે એના માટે જે કહીએ છીએ કે સારી વસ્તુ એની હેબિટ બિલ્ડિંગમાં નથી કરી શકતા, નથી આપણે આપી શકતા. પણ આપણે એના જે કહીએ કે એના માટે રસ્તો જે છે એ આપણે તૈયાર કરવાની જગ્યાએ બહુ સુંવાળો બનાવી દીધો છે આગળ જવાનું. કેમ કે લાઈફના અંદર એ આગળ જશે તો એની દરેક એક્સેપ્ટ કે ખ્વાહિશ કે જે છે એ પૂરી નથી થવાની. એ આપણે ડિસ્કસ કરીએ પછી આગળ કે આપણે એને શું કેવી રીતે આપણે એને બેલેન્સ કરી શકીએ. તો એ કહે છે કે દરેક એની વસ્તુને, દરેક એની ઈચ્છાઓને એક્સેપ્ટ ના કરવી. આપ તમે એને એને સમ મીન્સ જેન્યુઅલી જ્યારે લાગે યુ ડોન્ટ હેવ ટુ આર્ગ્યુ ફોર દેટ. જ્યારે જે વસ્તુ જેન્યુઅનલી હોય એ વસ્તુને આપણે બિલકુલ આપણે એને યોગ્ય રીતે એને આપીએ. એની નેચરલ મીન્સ એની ફિઝિકલ નીડ્સ છે આપણે પૂરી કરીએ છીએ. પણ ઘણી વખતે આપણે જે એને ઇમોશનલ નીડ્સ પૂરી કરવાની હોય એ ઇમોશનલ ક્વોશન્ટના આપણે ધ્યાનમાં નથી રાખતા. તો એના પ્રતિ ખાસ આપણે આ વાત મીન્સ જોઈએ કે એ વસ્તુને એના સાથે આપણે જોડી શકીએ. બીજી વસ્તુ જે કરી શકાય એ છે કે મીન્સ
અફોર્ડેબિલિટીની જે મેં વાત કરી કે ફાઇનાન્શિયલ વસ્તુ દરેક વખતે એના સાથે જોડવી પણ ના જોઈએ પૈસાની સાથે, એટલા માટે કે ઘણી વખત એવું થતું હોય કે પૈસાના સાથે એક વસ્તુ જોડેલી હોય તો એના મનમાં એવું થાય કે કાશ મારા પપ્પાના પાસે આટલા હોતા, અથવા આટલા એ રીચ હોતા, અથવા જો એ અફોર્ડ કરી શકતા ફાઇનાન્શિયલી, મીન્સ આથી રીતે એટલા અમે સગભર હોતા તો અમે શું કહેવાય આ મને મળી શકતું. તો એના એના સામે જે મૂલ્યો જે છે એ પૈસાનું મહત્ત્વ એ પહેલેથી વધુ મનમાં એનું વિચારતો થઈ જાય છે, અને એનું ફોકસ છે એ મૂલ્યની જગ્યાએ, મીન્સ લાગણી અને તંતુની જગ્યા પર એ પૈસા સાથે ફોકસ, મીન્સ પૈસાના સાથે અટેચ કરતો હોય છે. તો એક એ પણ આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે બહુ ફાઇનાન્શિયલી વસ્તુ મીન્સ એને એ રીતે ના ધ્યાનમાં રાખવી, મીન્સ અટેચ ના કરીએ વસ્તુને એની ખ્વાઇશ પૂરી કરવામાં કે એની ઈચ્છા પૂરી કરવામાં. ત્રીજી વસ્તુ એ હું કહું કે ઓવર આના અંદર જ એક બીજું વસ્તુ થઈ શકે કે આજના પરિપ્રેક્ષ્યની અંદર જે વાત કરવામાં આવે છે દેટ ઇઝ ધ ઓવર ફેસિલિટેશન, વધારે પડતી એને ફેસિલિટી આપવી. જે ડિસિપ્લિન ફોલો મને નથી લાગતું કે ઓવર ફેસિલિટીના કારણે આપણે બાળકને ખરેખર સારું જેને કહેવાય કે ઘડતર આપી શકીએ છીએ. આ બાળકના વધારે પડતી ફેસિલિટી આપવાથી પણ બાળકના અંદર ઘણી બધી વસ્તુ જે ના યોગ મીન્સ થવી જોઈએ પહેલાં એવું આપણને એનું આચરણ કે એનું બિહેવિયર દેખાઈ જતું હોય છે. એટલે ઓવર ફેસિલિટેશન છે એ પણ છે કે પહેલાં તો એવું હતું કે સંયુક્ત કુટુંબ હોતો હતો, એક નાના ઘરમાં ઘણા બધા લોકો રહેતા હતા. હવે તો ચાર પાંચ રૂમ મીન્સ રૂમનો આપણે એક હાઉસ હોય, ફ્લેટ હોય, અને એના અંદર પછી ત્રણ જણા હોય, ચાર જણા હોય મેક્સિમમ, અને એમાં દરેકનું પ્રાઇવેટ રૂમ, એટલે સુધી કે દરેકના પ્રાઇવેટ ગેજેટ્સ, પીસી, મોબાઈલ્સ આટલું આવે. એટલે એક તો પહેલાં તો એ છે કે હવે પછી એ ધ્યાન રાખવું પડે કે બાળક કમ્પ્યુટરમાં શું કરે છે, અથવા પછી એના માટે પછી આપણે પાછો પેરેન્ટલ કંટ્રોલ લગાવવાનો. એટલે આ વસ્તુ એ છે કે ઓવર ફેસિલિટી જે જ્યારે એને જરૂર જ નથી એ વસ્તુને એ આપણે શું કામ આપવી પડે. કે ઘણી વખત એવું થતું હોય કે સ્કૂલથી બાળક ઘરે જાય તો એને તેડવા માટે મીન્સ રિક્ષામાંથી ઉતરે અથવા કારમાંથી ઉતરે તો તમે એની બેગ પકડી લો, અથવા શું કહેવાય કામવાળી આવે કે જે બેન હોય તો એ એનું ઉપડી પકડીને નીચે લઈને આવે. વાય વી આર ડુઈંગ ધીસ? એ આપણે જે એને આટલી ફેસિલિટી આપીશું તો શું ખરેખર દુનિયામાં એને આટલી અનુકૂળતા મળવાની છે? કેમ કે લાઈફ ઇઝ ફૂલ ઓફ ચેલેન્જીસ. આપણે દરેકે દરેક એનું કીધું માની દઈશું આજે તો શું ખરેખર આપણે એને સારી મીન્સ વસ્તુ, એક લોજિકલ વસ્તુ એ છે કે આપણે શું એને સારા પંથે લઈ જઈએ છીએ? કેમ કે લાઈફ ઇઝ નોટ અ બેડ ઓફ રોઝ એટ ઓલ. ઘણી બધી પ્રોબ્લેમ સ્ટ્રગલ્સ એને બાળકને આવવાની છે, અને એના કારણે શું થશે કે એ એના માટે તૈયાર નહીં થઈ શકે. તમે એને ઓવર ફેસિલિટી આપશો, આજે જે કીધું હોય માની લેશો, વધારે પડતી દરેક વસ્તુમાં આગળ આગળ ચાલીને એને એની ઈચ્છાઓ પૂરી કરશો, તો એક વસ્તુ એ થશે કે પોતે કાં તો અમુક વખતે એ ઉછંદ પણ થઈ શકે છે, કાં તો તમે એને એ બતાવ્યું નથી કે આ આટલું આટલું તારું કામ છે, તારે જાતે કરવું પડે, અને એના કારણે શું થશે કદાચ એ આળસો બની જાય. આની સાઈડ ઇફેક્ટ છે, સાઈડ પ્રોડક્ટ છે, નેચરલી છે. વેન યુ ડોન્ટ ટીચ ધેમ હાઉ ટુ ડૂ ધેર ઓન વર્ક એ રિએક્ટ કરશે, અને એટલે આપણે આ બધી વસ્તુ મીન્સ એના પ્રત્યે મીન્સ કરીને આપણે આપણી લાગણી સંતોષતા હોય છે એઝ અ પેરેન્ટ તરીકે કે હું મારા બાળક માટે આટલું કરું છું. નેચરલી ધીસ ઇઝ અ વેરી રાઇટ થિંગ, એ મીન્સ તમારે કરવાનું છે, પણ તમારે એને સમજીને એને કરવાનું છે કે તમારે ક્યારે શું કરવું, કેટલા અંશે એને હેલ્પની જરૂર છે, કેટલા અંશે એને સપોર્ટની જરૂર છે, એ તમારી બોડી લેંગ્વેજ શું સમજે છે, એ શું તમને એ મીન્સ એને ખબર પડે છે કે મારા મમ્મી પપ્પાને આ વસ્તુ નથી ગમી, તમારા હાવભાવથી તમે એવું પ્રેડિક્ટ કરો છો, એ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમારી એ આંખથી સમજી જાય, તમારા હાવભાવથી સમજી જાય. એનું વર્તન જો તમને યોગ્ય ના લાગ્યું હોય તો એને ખબર પડી જાય કે માય પેરેન્ટ્સ આર નોટ હેપી વિથ મી નાઉ, જો મેં આવું કર્યું એના કારણે દે આર નોટ હેપી વિથ મી, અથવા ધીસ વોઝ નોટ આઈડિયલ ફોર મી ટુ ડૂ ધીસ ઓર ટુ રિએક્ટ ઇન સચ અ વે. તો આવા ઘણી બધી વસ્તુઓ છે. આ ત્રણ વસ્તુ મને અત્યારના પેરેન્ટિંગના અંદર ખાસ મીન્સ ડિસિપ્લિન બાબતે ખાસ આ મને જોવા મળી, અને એ મેં આપની સમક્ષ મૂકી છે. બીજી વસ્તુ આપણે જે વાત કરીએ કે એના સ્ટડીની વાત હોય, ગેજેટ્સની વાત હોય, જે 10 વર્ષનો ગાળો છે એ બાળકને શીખવાડવાનો ગાળો છે, 1 to 10 years. એના અંદર આપણે તમારે એને નેચરલ વેમાં એને એના ઇન્સ્ટિંક્ટને જે રીતે મેં કીધું એની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, કેમ કે
ચાઇલ્ડ ઇઝ અ લર્નર. તમારો જે એક્ઝામ્પલ છે એ સૌથી પહેલાં એના સામે આવવાનું છે. એટલે તમે દરેક સંજોગમાં મીન્સ કેવી રીતે એને રિસ્પોન્ડ કરો છો એ વસ્તુ તમારા માટે બહુ જ અગત્યનું છે, એ તમારાથી એ શીખવાનું છે. અનધર થિંગ વોટ આઈ ફીલ ઇઝ નાઉ હાઉ વોટ શુડ વી ફોકસ ઓન. આપણે એને મીન્સ ઉદ્ધત ન બને, એ તમારા સામે ન બોલે, એના માટે આપણે પેરેન્ટ તરીકે શું કરી શકીએ કે શું વોટ ડુ યુ એક્સપેક્ટ ફ્રોમ ધેમ. તો એને ઘણી બધી વસ્તુ સમજાવવાની જરૂર છે એને. મીન્સ એક એક પછી એક આપણે જોઈએ કે આટલું 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 પેરેન્ટ તરીકે આપણે કરી શકીએ અને આટલું આટલું મીન્સ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. તો એ કહે છે કે સૌથી પહેલાં તો સખ્તી જે છે, પહેલાંના સમયમાં જે મેં કીધું કે ભાઈ ડાંટવાનું જે હતું એ બહુ ઓછું છે, અને અત્યારે હાલ આપણે મીન્સ ઘણી બધી વસ્તુઓને આપણે લિબરલિઝમના ઉપર આવે છે કે જેવી રીતે મેં કીધું કે એક બાળક હોય અથવા બે બાળક હોય તો જે સ્ટ્રિક્ટનેસ છે એ તો મા બાપ બિલકુલ બતાવતા નથી, અને દેટ ઇઝ વન ઓફ ધ વેરી ગુડ થિંગ. બિકોઝ જેટલી જ્યારે સખ્તી હશે, તમારું પેરેન્ટિંગ જેટલું સખ્ત હશે, તમે બાળકને એટલું રિએક્ટ કરવા માટે એને બિલકુલ ઉશ્કેરો છો. એક એ વસ્તુ આપણે કહી શકીએ એને. કેમ કે એક સામાન્ય હું વાત કરું કે એક ગેજેટ્સને હું કશું એ માની લો કે સારી રીતે કામ ના કરે તો હું એને તોડી મળવડી શકતી નથી. હું એક ડબ્બાને ખોલવા માટે વધારે પડતો ફોર્સ નથી લગાવી શકતી. હું એક ઝાડ પરથી કશું તોડવા માટે વધારે પડતું ફોર્સ નથી લગાવી શકતી. જો વધારે પડતું તોડીશ, હું ફોર્સ કરીને હું કરવા જઈશ કશું, તો બની શકે છે આખું ઝાડ મારી ઉપર આવી જાય, અથવા બની શકે છે આખીની દાઢી હું તોડી દઉં. તો હું ગેજેટ્સના સાથે આ વાત કરી શકું. હું જ્યારે કોઈ વસ્તુના સાથે, પદાર્થના સાથે હું સખ્તી નથી કરી શકતી, તો પછી હું મારા બાળકના સાથે અને જે મને આટલું લાડકું છે એના સાથે હું સખ્તી કરીશ તો આપણે વિચારી શકીએ છીએ કે એના પરિણામ શું હોઈ શકે છે. એટલે સખ્તી જે છે એ તમારે એ જોવાનું કે 10 વર્ષના અંદર તો ડાંટ ડપટ જે છે અથવા હાથ ઉપાડવો છે એ બિલકુલ ન કરવું. એના માટે તમારે પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ગ્રો અપ એઝ અ પેરેન્ટ. હઝરત અલી રતિલા તાલાનું જે ચોથા ખલીફા થઈ ગયા એમનું એક કોટેશન મને અત્યારે હાલ યાદ આવે છે કે તમે તમારા બાળકની માવજત, એની તરબિયત, એની ટ્રેનિંગ બિલકુલ એ રીતે ના કરો જેવી રીતે તમારી થઈ છે. બિકોઝ નેચરલી હવે સમજાઈ રહ્યું છે કે કેમ એમણે આવું કીધું, કેમ કે કેટલી મોટી એના પાછળની ફિલોસોફી છે. તમારું બાળક જે છે એ આજનું બાળક છે, તમે છો એ 25 વર્ષ પહેલાં તમે ઉછરેલા છો. દેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ બિટવીન ધ મીન્સ ઇન ધ ટાઈમ. જે તમારો જે ટાઈમ હતો એ 25 વર્ષ પહેલાંનો હતો, અને યુ આર નાઉ ગેટિંગ ઓલ્ડ, મીન્સ એ પ્રમાણે તમે આજના સમય પ્રમાણે તમે ઓલ્ડ થઈ રહ્યા છો. સો યુ નીડ ટુ નાઉ અપડેટ યોર સેલ્ફ. તમારે એને સમજવો પડશે. હી ઇઝ ધ ચાઇલ્ડ ઓફ ધ 5th G. 5G નું જનરેશન આપણા સામે આવી રહ્યું છે, 5G ના બાળકો જે છે. તો હવે 5G ના સામે કરવા માટે આપણે કેટલું અપડેટ થવું પડે. નેચરલી છે, તમે વાત કરશો કે અમે આવું કરતા હતા, અમે તો આવા હતા, અમે આટલા ઉંમરમાં આમ કરતા હતા. તો એ તમારો સમય હતો, દેટ વોઝ વેરી ગુડ ફોર યુ, બટ નાવ ધ ટાઈમ ઇઝ ચેન્જ્ડ. ઓકે, તમારા બાળક માટે અત્યારે હાલ કાનમાં ઇયરફોન ભરાવીને ફરવું એ બિલકુલ, તમારી વાત એ સાંભળે છે બટ હી ડઝન્ટ રિએક્ટ ઇન સચ અ વે. ઓકે, એ એવી રીતે વર્તન કરીને બતાવતું નથી. એન્ડ ધીસ ઇઝ વેરી વેરી ફા મીન્સ બહુ જ સરસ જનરેશન છે, સ્માર્ટ જનરેશન છે, પોટેન્શિયાલિટીવાળી જનરેશન છે, એટ ધ સેમ ટાઈમ ફાસ્ટ છે. તો આ બધી વસ્તુને આપણે ધ્યાનમાં રાખીને એના સાથે આપણે વર્તન કરવું પડશે. તો એના માટે આપણે એ છે, પહેલી વસ્તુ જે છે એ સ્ટ્રિક્ટનેસ બિલકુલ આપણે એના સાથે ના કરીએ. એના સાથે જે આપણે વાત મીન્સ કરવાનું જે છે એ દરેક બાળક, એ પછી ખાસ કરીને 10 વર્ષનું બાળક હોય, મીન્સ 10 વર્ષના નાનું બાળક હોય તો ખાસ એના માટે, 2 વર્ષ જે ચાઇલ્ડ હેલ્થ એના સામે આપણે ઘૂરીને જોઈએ છે તો એ એને નથી ગમતું. 5 વર્ષના બાળકને બધાની હાજરીમાં, 4 વર્ષની મીન્સ 4 જણાની હાજરીમાં આપણે દાટી દઈએ એને તો એને એના એસ્ટીમ એનો ગવાય છે, એ આપણા સાથે પછી બોલે નહીં અથવા એ છણકો કરશે આપણા સાથે. અને પહેલી વસ્તુ એ છે કે 4 માણસ વચ્ચે આપણને જ કોઈ કશું જોરથી કહી જાય તો આપણને કેવું લાગે છે. વેન યુ કાન ડાયજેસ્ટ એટ ધીસ એજ, જ્યારે તમે નથી પચાવી શકતા તો એક બાળક તો કેવી રીતે પચાવી શકશે. એટલે પહેલી વસ્તુ એ છે કે એના એસ્ટીમને સાચવો. જ્યારે પણ તમે કશું બોલતા હો 4 માણસના વચ્ચે એને બિલકુલ ના બોલો, એ વખતે થોડા ખામોશ રહી જાઓ. કેમ કે એ વસ્તુ ધ્યાનમાં રાખો, હું પેરેન્ટ છું એ તો બાળક જ છે,
પેરેન્ટ તરીકે મારે મોટું થવાનું છે. તો એક આ વસ્તુ છે ખાસ કે તમે ગ્રો થઈ જાઓ એને તમે શાંતિથી સમજો, અને નેચરલી છે તમે સમજી શકો છો, બટ એટ ધ સેમ ટાઈમ યુ ડોન્ટ હેવ ટુ લૂઝ અ ટેમ્પર, યુ ડોન્ટ હેવ ટુ ગો ઇન ધ રિએક્ટિવ મોડ. તમારે રિસ્પોન્ડ કરવાનું છે અને શાંતિથી જ્યારે ટાઈમ મળે પછી, બેટા અત્યારે તે વખતે જે તે કર્યું હતું ને મને બિલકુલ યોગ્ય નથી લાગ્યું, એ તે કેમ એવું કર્યું, હી વિલ ફીલ હિમસેલ્ફ, એને એને પોતાને ખરેખર એ થઈ જશે કે સારું નથી. અને જ્યારે કશું માગે ત્યારે પણ કે ભાઈ આ મને આપી દો, આ આપી દો, અત્યારે નથી ખાવું, આમ છે, મને ખબર છે બેટા કે તને ભૂખ નથી લાગી, પણ જો ને આવું છે, તમે આવું એને એમ વિચાર, એના સાથે તમે એ એફિનિટી કેળવો, એના સાથે તમે એ સમજો કેળવો કે બેટા તારી ફિલિંગ્સ હું બિલકુલ સમજું છું. તમે એ બિલકુલ એવું ના કરો કે હું તને બિલકુલ સમજતો નથી, તારી ફિલિંગને સમજું છું પણ વસ્તુ થોડી આવી આવી છે. અને પછી તમે એને મોડ પર લાવ્યો કે બેટા મારી ફિલિંગ્સ આ છે, હું આવું ઈચ્છું છું કે તું આવું કરે. તો પહેલી વસ્તુ એ છે, ફર્સ્ટ ઓફ ઓલ વોટ વી નીડ ટુ પે અટેન્શન. અને જ્યારે આ બાળક 10 વર્ષથી મોટું હોય, એટલે કે તરુણ અવસ્થાના અંદર જ્યારે પ્રવેશવા જઈ રહ્યો હોય, ત્યારે તો આપણે ખાસ ધ્યાન રાખવા જેવું છે કે ફર્સ્ટ વી નીડ ટુ ગો ઇન ધ ટોકિંગ મોડ, જે આપણે ખાસ કરીને એવું ઈચ્છે છે કે ભાઈ હું જ બોલું અને તું સાંભળ. બટ પેરેન્ટ્સને આપણે એ પેરેન્ટ્સ તરીકે આપણે ઈચ્છે છે કે બાળક શું કહેવા માગે છે, વાય હી રિએક્ટેડ ઇન સચ અ વે ઇન ધીસ સિચ્યુએશન, એ આવું રિએક્ટ એણે કેમ કર્યું. એના માટે હું તમને કહી દઉં કે 50 મોર ધેન રિસ્પોન્સિબલ એ આપણે હોઈએ છીએ. આપણે એના અંદર એવું જે ડિપોઝિટ કર્યું છે એટલા માટે એના અકાઉન્ટમાંથી આટલો જવાબ આવે છે, કે આટલું એને ગુસ્સો કરવા પર મજબૂર કોણ કર્યો. અને છેવટે તો આપણે ઘણી બધી વસ્તુ રીતે આપણે ખબર છે, બની શકે એવું થાય કે મેં ક્યાં કીધું છે કશું એને આવું, તો એણે આવું કર્યું. બટ યુ આર રિએક્ટિંગ ઇન સો મેની વેઝ. તમે ઘણી વખત બાળકને એને અલગ અલગ રીતે એને બધું બતાવતા હો છો. સપોઝ તમે એને વર્બલ રીતે બતાવતા હો છો, તમે એને નોન વર્બલ રીતે બતાવતા હો છો, તમે એને બોડી લેંગ્વેજ તમારી રીતે બતાવો છો, એના સામે છણકો કરો, એના સામે આંખો કાઢો, જોરથી કશું પટકો છો, એના જોરથી બોલો છો, એના દોસ્તો આવે છે, એના ફ્રેન્ડ્સ આવે છે, એને ગમે તેમ કહો છો, એને સારી રીતે જવાબ નથી આપતા, એને ટ્રીટ સારી રીતે નથી કરતા. એને જ્યારે ટીનેજનું બાળક હોય ત્યારે એને એમ કે તું તો ડમ છે, તને કશું ખબર નથી પડતી, તું તારું આટલું કામ જાતે નથી કરી શકતો. તો આ બધી વસ્તુઓ જે છે, પહેલાં તો એ છે કે એની હાજરી મીન્સ એની જ્યારે સાંભળવાના મૂડમાં નથી ત્યારે તમે કેમ કશું કહો છો એને, કેમ કે જ્યારે તમે સાંભળવાના મૂડમાં નથી હોતા ત્યારે આપણે આપણો પણ ટેમ્પર જવાબ આપતો હોય છે, તો એ તો પછી બાળક છે. એટલે આ સાયકોલોજી આપણે પણ થોડી એની સમજીએ. બીજી વસ્તુ આપણે જે કરી શકીએ છીએ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, ગો ટુ ધ ટોકિંગ મોડ, ટેલર મોડથી ટોકિંગ મોડ પર જવું. અને આની જર્ની આપણે અહીંથી ત્યાં શિફ્ટ કરવાની છે. યુ નીડ ટુ હેવ અ ટાઈમ. તમે કેટલા સમય મીન્સ માટે તમારા બાળક સાથે બસ એમ જ ચર્ચા કરો છો કે ભાઈ આજે શું થયું ઘરમાં, શું ખરાબ થયું, શું સારું થઈ શકતું હતું અને આપણે ના કર્યું. તો આવી ઘણી બધી વસ્તુઓ છે કે ટેલિંગ ટુ ટોકિંગ મોડ પર આવીએ, એનો એને રસ્તો એને આપણે બતાવીએ, એના માટેનો આપણે માર્ગ મોકળો કરીએ કે બાળક આપણા સામે જો આપણે એ અને કશું એ માની લો કે જ્યારે સખ્તી કરવા આવતું હોય કે જ્યારે આપણે કઈ વસ્તુ એ કેસે ખરાબ કરી લીધું ને આપણે એને ફટાફટ એને દાટી દીધું તો શું થશે. એવું નથી થવાનું કે નથી કરવાનું, બની શકે છે કે છુપીને કરે તો એમાં નુકસાન કોનું છે, એ જૂઠું બોલતા થશે, તમારાથી ડરીને કરશે, તમારા પાછળ કરશે, પણ એની ખરાબ વસ્તુ જતી નથી રહેવાની. એટલે આપણે એવું કરીએ કે એ આપણા સામે ખુલીને વાત કરે કે એને ખરાબ કર્યું હોય તો બિલકુલ એક્સેપ્ટ કરો કે હા બેટા તે ખોટું કર્યું છે, દેર ઇઝ નો ઇશ્યુ, હું પણ તારી એજનો હતો તો આવું કરતો હતો, અમે પણ કરતા હતા, એન્ડ ધેટ ઇઝ ધ ટાઈમ ફોર ડુઈંગ સચ થિંગ્સ. બાળપણે ફરીથી નથી આવવાનું, સો લેટ ઇટ એન્જોય ધ ચાઇલ્ડહુડ. અને આપણે વધારે પડતા સ્ટ્રિક્ટ એના બેઝ પર ના થઈએ. ફર્સ્ટ વી નીડ ટુ બી અ પેરેન્ટ, બટ એટ ધ સેમ ટાઈમ સેકન્ડ રોલ વોટ વી હેવ ટુ પ્લે ઇઝ ધ ફ્રેન્ડશીપ. ફ્રેન્ડશીપ આપણા વચ્ચે હોય, આપણે ખુલીને મોકળાશે એને વાત કરી શકીએ. તો મિત્રો, જે આજનો જે મારો ખાસ આપને વિનંતી છે કે આપણે જે બાળક જે છે આપણા માટે બહુ જ મૂલ્યવાન અને કિંમતી છે, એના ઈગોને બિલકુલ મીન્સ હર્ટ ના કરીએ, એના એસ્ટીમને સાચવીએ, એને ગમે તેમ બોલીએ નહીં, 4 માણસના વચ્ચે બિલકુલ કશું ના બોલીએ, એને જાતે ડિપેન્ડન્ટ મીન્સ તમારા ડિપેન્ડન્ટ એને ના બનાવીએ. આપણે એના માટે આગળ ના દોડીએ, બટ વી નીડ ટુ મેક હિમ લર્ન
કે બેટા આ રીતે ડેવલપ તમે થઈ શકો છો. તો આટલી વસ્તુ જે મેં મારા વિચાર રજૂ કર્યા છે, બહુ જ આભાર આપનો કે મને આપ સૌએ આ તક આપી અને મારા વિચાર રજૂ કરવાનો મને અહીંયા મોકો આપ્યો. થેન્ક યુ સો મચ.